Hello everyone, good morning. Hope you all are fine. I am Kalyan Trivedi, continuing the lecture of TY BCom SEM 5, that is of English subject. We have completed third topic of grammar, that is individual report. And we have seen the last example yesterday ki kai rite individual report પૂછાય છે, આ રીતે કંપનીનું નામ કોને લખવાનું છે અને કઈ રીતે લખવાનું છે એનું અહીંયા ફોર્મેટ આપેલું છે. ક્રિસ્ટલ ગ્લાસ મેન્યુફેક્ચરિંગ કો લિમિટેડ, આ રીતે આખું નામ કંપનીનું એડ્રેસ લખેલું છે, મારી તારીખ અને ટુ ધ મેનેજિંગ ડિરેક્ટર વળી ધ ક્રિસ્ટલ ગ્લાસ સેમ ટુ સેમ એડ્રેસ કો લિમિટેડ 6770 GIDC બંદર રોડ જામનગર 361008. ઇન્સ્પેક્ટેડ સર, રિપોર્ટ ઓન માઇનર એક્સિડન્ટ ઇન્જરી ટુ શ્રી દિલીપ સેઠ વાઇલ ઓન ડ્યુટી. ભાઈ જોયું કઈ રીતે કે 3:15 એક્સિડન્ટ થયું, પછી હોસ્પિટલ લઈ ગયા, એના પેરેન્ટ્સને ઇન્ફોર્મ કર્યું, એના મધર સિસ્ટર ને બ્રધર આવ્યા, એની સાથે કોવર્કર્સ હતા, એમને પૂછ્યું તો એ વાતોમાં ધ્યાન હતું, એટલે એમનું ધ્યાન ન રહ્યું કે મશીનમાં અંગૂઠો આવી ગયો, પરંતુ એવું કાંઈ હતું નહીં. બહુ મેજર ઇન્સિડન્ટ મેજર કાંઈ હતું નહીં, માઇનર હતું અને ક્યોર થઈ ગયો, એમને તરત સારવાર મળી ગઈ. લોકો થોડા ગભરાઈ ગયા હતા, એટલે 3 કલાક કામ બંધ રાખ્યું, 6:15 એ લોકોએ પાછું કામ સ્ટાર્ટ કરી દીધું. અને આશા રાખું છું કે તમે એકવાર અહીંયા રૂબરૂ આવીને જોઈ જાઓ, અને બીજું કંઈ પગલાં લેવાના હોય તો એ મને જણાવો. અને અત્યારે બધું વેલ સેટલ છે. યોર ફેઇથફુલી, યોર સિન્સિયરલી, દિનેશ જીવરાજાણી, સેક્રેટરી. આ રીતે ઇન્ડિવિડ્યુઅલ રિપોર્ટ લખવાના છે, પૂછાય છે. પછી નેક્સ્ટ ટોપિક, ચોથો અને લાસ્ટ ગ્રામરનો છેલ્લો ટોપિક, એસે, જે આપણે લખીએ જ છીએ. આમ તો સ્કૂલ ટાઈમ 5th-6th આપણે એસેઝ લખીએ છીએ, શી ઇઝ અવર અવર બેસ્ટ ફ્રેન્ડ, એવા એવા એસેઝ લખીએ જ છીએ આપણે. એસે ઇઝ ધ લિટરરી કમ્પોઝિશન ઓન એની સબ્જેક્ટ, યુઝલી ઇન પ્રોઝ. એક કોઈ પણ સબ્જેક્ટ ઉપરનું શું છે, કમ્પોઝિશન છે, લખાણ છે, જે પ્રોઝમાં હોય છે. સિનોપ્સિસ એટલે કઈ રીતે ટોપિક સિલેક્ટ કરવો, એની માહિતી. અને આપણે સ્ટાર્ટ કરેલો ફર્સ્ટ એસે કે જે અબાઉટ એડવર્ટાઇઝમેન્ટ, ઇટ્સ યુઝ એન એબ્યુઝ. એડવર્ટાઇઝમેન્ટ, સોરી, ઇટ્સ યુઝ એન્ડ એબ્યુઝ, એના ફાયદા અને ગેરફાયદા. એડવર્ટાઇઝમેન્ટ, એડવર્ટાઇઝમેન્ટ શું છે અને ટાઈપ્સ આપણે જોયા. ન્યૂઝપેપર ને મેગેઝીનમાં આવે એડવર્ટાઇઝ, પોસ્ટર ને હોર્ડિંગ લગાડેલા હોય એવી એડવર્ટાઇઝ, એલઈડી સ્ક્રીનમાં ગોઠવેલી હોય છે એમાં દેખાડવામાં આવે છે, તેથી તેના રેડિયોમાં એડવર્ટાઇઝમેન્ટ થાય છે. અને ઓનલાઈન એડવર્ટાઇઝ જે આપણે અત્યારે નેટમાં ગમે ત્યારે ઇન્ટરનેટ સર્ફિંગ કરતા હોઈએ છીએ ત્યારે આવે એવી એડવર્ટાઇઝ, આટલા પ્રકારની એડવર્ટાઇઝમેન્ટ હોય છે. પછી યુઝ ઓફ એડવર્ટાઇઝ મીન્સ યુઝિસ, એના ઉપયોગો. કસ્ટમર્સ ગેટ ટુ નો અબાઉટ ધ વેરાયટી ઓફ ગુડ્સ એન્ડ ફીચર્સ ઓફ પ્રોડક્ટ્સ ટુ એડવર્ટાઇઝમેન્ટ. શું કહે છે, કસ્ટમરને વેરાયટી ઓફ, અલગ અલગ પ્રકારના ગુડ્સ એટલે અહીંયા તો સામાન એટલે વસ્તુ, અને પ્રોડક્ટ્સ નવી નવી જે બહાર પડતી હોય છે એના વિશે જાણકારી મળે જો એડવર્ટાઇઝમેન્ટ કરે તો. ઇવન ગુડ્સ વાઇડલી યુઝ રેટ ટુ એડવર્ટાઇઝ વિથ હેલ્પ ટુ પ્રોડક્ટ ટુ રિમેઇન રજિસ્ટર્ડ ઇન ધ માઇન્ડ ઓફ કન્ઝ્યુમર્સ. તો કહે છે ઘોડી સંખ્યામાં
આખા દેશમાં વિદેશમાં જો એ પ્રોડક્ટને જાણીતી કરવી હોય તો એનું મુખ્ય એ જ પાસું છે કે એડવર્ટાઇઝમેન્ટ કરો એની. જાહેરાત કરો એટલી એ લોકોને અવેરનેસ આવે, ખબર પડે કે ઓ આ નવી પ્રોડક્ટ આવી છે. ધીપ હેલ્પ્સ ટુ પ્રોડક્ટ્સ ટુ રિમેઇન રજિસ્ટર્ડ ઇન ધ માઇન્ડ ઓફ કન્ઝ્યુમર. એક ફેરવટાઈ જોઈએ એટલે એની છાપ આપણા માઇન્ડમાં પડી જાય છે કે ઓકે એક નવી કંઈક પ્રોડક્ટ આવી લાગે છે, નવું શેમ્પુ આવ્યું છે, નવી ક્રીમ આવી છે, નવું કોલગેટ આવ્યું છે, જે નવી સાબુ નવો સાબુ આવ્યો છે કે કંઈ પણ વસ્તુ નવી આવી છે માર્કેટમાં, તો એ બહોળી સંખ્યામાં લોકોને એની જાણ કરવા માટે, જાહેરાત કરવા માટે એડવર્ટાઇઝમેન્ટનો ઉપયોગ થાય છે. ઇટ મેક્સ અ કંપની રેકોગ્નાઇઝેબલ. કઈ કંપની છાપ ઓળખાણ થાય, કે લોકોને ખબર હોય હા મને ખબર છે લક્સ આ ડેટોલની બ્રાન્ડ, લાઈફ બોય હા હા મને ખબર છે હાર્પિક, કેમ કે આપણે એડવર્ટાઇઝમેન્ટ ટીવીમાં છાપાઓમાં મોબાઈલમાં વારંવાર જોતા હોઈએ છીએ એડવર્ટાઇઝમેન્ટ, તો આપણને એ પ્રોડક્ટ વિશે ખ્યાલ હોય છે. નેક્સ્ટ પોઈન્ટ, ઇટ પ્રોવાઈડ્સ એમ્પ્લોયમેન્ટ ફોર માર્કેટિંગ ટીમ્સ એક્ટર્સ એક્સેટ્રા. કે છે માર્કેટિંગ ટીમ અને એક્ટર્સ કે આપણે ખરીદવા માટે રલચાય એના માટે એક્ટર્સને એ લોકો આપે છે ને. સચિન તેંડુલકર એની એડવર્ટાઇઝમેન્ટ કરે તો બધા લે, બાકી ન લે. એશ્વર્યા રાય લક્સ સાબુ વાપરે છે એ ખબર પડે તો બધા વાપરે, એટલે એવા એક્ટર્સને પણ એમાં એડવર્ટાઇઝમેન્ટના પૈસા આપે છે, એમ્પ્લોયમેન્ટ એટલે કે પૈસા આપે છે અને એમની પાસે એ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ કરાવે છે. ઇટ સ્પ્રેડ્સ અવેરનેસ ઓફ અ બ્રાન્ડ. બ્રાન્ડ નહીં, અવેરનેસ, લોકોને જાણકારી મળે કે આ નવી બ્રાન્ડ આવી છે, નવી કંપનીની પ્રોડક્ટ બહાર પડી છે. આ બધા એના ફાયદા છે એડવર્ટાઇઝમેન્ટના. એબ્યુઝ ઓફ એડવર્ટાઇઝમેન્ટ, હવે એના ગેરફાયદા. એબ્યુઝ એટલે અહીંયા ગેરફાયદા. એડવર્ટાઇઝમેન્ટ કેન બી એક્સપેન્સિવ, એ મોંઘી છે. બધી કંપનીને એડવર્ટાઇઝમેન્ટ પોસાય એવું નથી હોતું કે બધાની એડવર્ટાઇઝમેન્ટ કરે. ધ મની સ્પેન્ડ ઓફ એડવર્ટાઇઝમેન્ટ ઇઝ રિકવર્ડ ફ્રોમ કન્ઝ્યુમર્સ બાય ચેન્જિંગ હાઈ પ્રાઇઝ ઓફ પ્રોડક્ટ્સ. શું કરે પછી એના પૈસા ક્યાંથી કાઢે, તો કે પ્રોડક્ટ્સની હાઈ પ્રાઇસ, ભાવ ઊંચા કરી નાખે. એડવર્ટાઇઝમેન્ટમાં ભાવ પૈસા લઈ ગયા હોય ને એના ભાવ પછી પ્રોડક્ટમાંથી લઈ લે, એટલે આ ગેરફાયદો છે. ઇટ ગીવ્સ રાઇઝ ટુ કન્ઝ્યુમરિઝમ. પીપલ આર ટેમ્પ્ટેડ ટુ બાય ગુડ્સ ધેટ ધે ડુ નોટ નીડ ઇમિડિયેટલી ઓર ઇન નિયર ફ્યુચર. શું કહે છે, ગ્રાહકને લલચાવે છે કે ટેમ્પ્ટેડ એટલે લલચાઈ જવું, કે એવી એડવર્ટાઇઝમેન્ટ કરે એડવર્ટાઇઝમેન્ટ કે લોકો પાસે એ જરૂર હોય કે ન હોય, નજીકના ભવિષ્યમાં એ વસ્તુની જરૂર હોય કે ન હોય, છતાં પણ એ એકવાર ખરીદી લે. આ ગેરફાયદો છે. એડવર્ટાઇઝમેન્ટ કેન નેગેટિવલી અફેક્ટ ચિલ્ડ્રન. ચિલ્ડ્રન આર ટેમ્પ્ટેડ ટુ બાય ગુડ્સ વિચ આર ફ્રીક્વન્ટલી એડવર્ટાઇઝ્ડ ઓન ટેલિવિઝન. કે છે ને એડવર્ટાઇઝમેન્ટની બાળકો પર નેગેટિવ અસર પડે છે. શું કામ બને, તો કે એ લલચાઈ જાય કે ઓ મમ્મી જો એમાં સલમાન ખાન છે, મારે સલમાન ખાન જેવું બનવું છે, પેપ્સી પીવીશ. તો એ જે વારંવાર એડવર્ટાઇઝ આવતું હોય ને એ વસ્તુ ખરીદવા માટે બાળકો લલચાય છે, અને જીતી મીટે કે બસ મારે એ પ્રોડક્ટ જોઈએ છે, કેમ કે એની વારંવાર એડવર્ટાઇઝમેન્ટ આવે છે. તો આ પણ એનો ગેરફાયદો છે. મેની ટાઈમ્સ એડવર્ટાઇઝમેન્ટ કેન બીકમ કોઝ ઓફ ફેમિલી ડિસ્પ્યુટ્સ. હવે ઘરમાં પણ ફેમિલીમાં પણ થોડા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે ડિસ્પ્યુટ્સ, થોડી ખટપટ થઈ જાય. કેમ કે એડવર્ટાઇઝમેન્ટ જોઈને મને આ સચિન તેંડુલકરની ગમતી હોય તો મારે આ પ્રોડક્ટ જોતી હોય, સામે બીજાને લોકોને બીજી પ્રોડક્ટ ગમતી હોય, મને કોલગેટ ગમતું હોય, કોકને ક્લોઝઅપ ગમતું હોય, મને ડવ સાબુ ગમતો હોય, બીજા કોઈને લક્સ સાબુ ગમતો હોય, કોઈને ડેટોલ ગમતો હોય, કોઈને લાઈફ બોય ગમતો હોય, તો એ પ્રોબ્લેમ્સ ક્રિએટ કરે છે. સબ એડવર્ટાઇઝમેન્ટ એજન્ટ ધીસ મિસલીડ
consumers. Many a time stall claims are made about product in an advertisement. Okay, sir? થોડું વધારે પડતું સારું બતાવવા માટે એવી એડવર્ટાઇઝમેન્ટ કરે ને કે જે ગ્રાહકોને લલચાવે, ખોટા લલચાવે. ખોટું એમ કંઈ હોય નહીં એવું બધું પ્રોડક્ટમાં, પણ એ રીતે એની એડવર્ટાઇઝમેન્ટ એટલી હાઈ લેવલની કરે ને કે તમે પ્રોડક્ટ માટે હર વખતે લલચાઈ જાઓ. At times, business house engage in unfair practices of comparing their products with that of competitors. This results into unethical practices in the field of business. Competition. મારા કરતા આની પ્રોડક્ટ શું કામ વધારે હાલે છે? લક શું કામ હાલે છે? લીરિયલ શું કામ નથી હાલતો? સંતુર શું કામ નથી હાલતો? તો એ સામસામે કમ્પેરિઝન અલગ અલગ પ્રોડક્ટની અને એની કોમ્પિટિશન્સના કારણે લોકો પછી એ પ્રકારનું અનફેર, જે સારું ન કહેવાય એ પ્રકારના એડવર્ટાઇઝમેન્ટ વધારે ને એનું સારું સારું દેખાડો કરે અને એ પ્રકારે પ્રોડક્ટ મારી વધારે વેચાય માર્કેટમાં એવું કરે છે. સમટાઈમ્સ ઇન્સિડન્ટ એડવર્ટાઇઝમેન્ટ, ઇન્ડિસેન્ટ એડવર્ટાઇઝમેન્ટ આર ડિસ્પ્લેડ ટુ એટ્રેક્ટ અટેન્શન ઓફ લાર્જ નંબર ઓફ પીપલ. મેં કીધું ને એડવર્ટાઇઝ એવી કરે ને જેમાં કંઈ હોય જ નહીં, પ્રોડક્ટમાં એવું કંઈ ન હોય અને એડવર્ટાઇઝમેન્ટ એટલી હાઈ લેવલની કરે ને કે આપણે એનાથી અટ્રેક થઈ જાય, લલચાઈ જાય. હા, કંઈક લાગે છે એડવર્ટાઇઝમેન્ટ બહુ આવે છે આની, લાગે છે બહુ સારું એમ, મારા લોકો બતાવે છે બહુ સારું આ પ્રોડક્ટમાં, તો એકવાર ખરીદવી પડશે. એટલે આ બધા ગેરફાયદા છે કે એડવર્ટાઇઝમેન્ટનો આ ઉપયોગ નથી કરવાનો, આ બધા ગેરફાયદા છે. એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ્સ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા ASCI ઇઝ અ સેલ્ફ રેગ્યુલેટરી વોલન્ટરી ઓર્ગેનાઇઝેશન ઓફ ધ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી. એ શું છે? એડવર્ટાઇઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એ ઇન્ડિયાની એક એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીની એક ઓર્ગેનાઇઝેશન છે, સંસ્થા છે, કંપની છે. એકોર્ડિંગ ટુ ASCI કોડ, કમ્પ્લેન્ટ અગેન્સ્ટ ડેવિયન્ટ એડવર્ટાઇઝમેન્ટ કેન બી મેડ એની પર્સન હુ કન્સિડર ધેમ ટુ બી ફોલ્સ, મિસલીડિંગ, ઓફેન્સિવ ઓર અનફેર. એટ પ્રેઝન્ટ ધેર ઇઝ નો સેન્ટ્રલ સ્ટેચ્યુટરી એજન્સી રેગ્યુલેટિંગ ધ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી. ઓકે, ઈ કમ્પ્લેન કરી શકે છે ASCI કે કોઈ પણ જે એડવર્ટાઇઝમેન્ટ છે એ ખોટી છે, મિસલીડ કરે છે, ઓફેન્સિવ છે, અનફેર છે, મેં એવું કંઈ છે નહીં ને હાઈ લેવલનું બતાવવામાં આવે છે પ્રોડક્ટ વિશે, તો એને કમ્પ્લેન કરી શકે છે. અત્યારે એટ પ્રેઝન્ટ ધેર ઇઝ નો સેન્ટ્રલ સ્ટેચ્યુટરી એજન્સી રેગ્યુલેટિંગ ધ એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રી. તો કે છે, અત્યારે એક પણ એવી ઇન્ડસ્ટ્રી નથી કે જે આ ચલાવતી હોય. હવે જો મેઇન ટોપિક, કરંટ ટોપિક, બ્લેક મની એન્ડ ઇન્ડિયન ઇકોનોમી, અત્યારે કરંટ ટોપિક છે આ બધા એડવર્ટાઇઝમેન્ટ્સના, બ્લેક મનીના, કોમર્શિયલ બિઝનેસ, આ બધા આવા પ્રકારના આપણે થોડા બિઝનેસ રિલેટેડ જો થોડા એસેસ પૂછાય તો એને કઈ રીતે લખવા એનું આ થોડા એક્ઝામ્પલ્સ આપું છું. બાકી એસે કેમ લખવા, યુ ઓલ નોટ હેડ કે એસે કેમ લખવા, એસેમાં શું લખવું, ઇન્ટ્રોડક્શન, પછી એના વિષય અને કન્ક્લુઝન, એ રીતે કઈ રીતે આખો એસે એ 2-3 પેરેગ્રાફમાં કે તમે જેટલા જે તમારા થોટ આવે એ પ્રમાણે તમે લોજિકલ ઓર્ડરમાં લખી શકો છો તમારા ઓન વર્ડ્સમાં, સિમ્પલ ઇઝી લેંગ્વેજમાં. અત્યારે થોડા એક્ઝામ્પલ આપ્યા હોય તમારા માઇન્ડમાં થોડો આઈડિયા આવે. બ્લેક મની એન્ડ ઇન્ડિયન ઇકોનોમી. ધ પ્રોબ્લેમ ઓફ બ્લેક મની ઇઝ નોટ ન્યૂ ટુ અવર કન્ટ્રી. બ્લેક મની, કાળું નાણું, એ કાંઈ નવો પ્રોબ્લેમ નથી આપણા કન્ટ્રી માટે, આપણા દેશ. બ્લેક મની ઇઝ ધ મની ટ્રેડેડ વાય વેરિયસ ઇલીગલ રિસોર્સિસ. કયા કેવા મની છે? ઇલીગલ રિસોર્સિસમાંથી
જે કામ ઇલીગલ છે, લીગલ નથી, કાયદાકીય નથી, બિનકાયદાકીય કામ, એવા બિનકાનૂની કામ કરીને જે કાનૂનની વિરુદ્ધ છે એવા કામ કરીને જે પૈસા મેળવે છે એ બ્લેક મની કહેવામાં આવે છે. ઇન ઓર્ડર ટુ અવોઇડ પેમેન્ટ ઓફ ટેક્સ ધીસ મની કેપ્ટ હિડન ફ્રોમ ધ ગવર્મેન્ટ. ટેક્સ ન ભરવો પડે એના માટે આ પૈસાને એ રીતે છુપાવીને રાખવામાં, સરકારથી છુપા રાખવામાં આવે છે. ધ ઇકોનોમી ઓફ ઇન્ડિયા ડિપેન્ડ્સ અ લોટ ઓન ધ રેવન્યુ જનરેટેડ ફ્રોમ ટેક્સ કલેક્શન. ઇન્ડિયાની ઇકોનોમી એના પર ડિપેન્ડ કરે છે. કેના પર આધાર રાખે છે? તો કે છે ટેક્સ કલેક્શન. આખા દેશ ટેક્સ ભરીને પૈસા આપે છે, એમાંથી એ બધા ઇકોનોમિક, એમાંથી બધા જે આપણને નર્નિંગ, આપણે જે રોડ ટેક્સ, હાઉસ ટેક્સ, બધા ટેક્સ ભરીએ છીએ એના પૈસાથી જ આપણને સુવિધાઓ, સુખ સુવિધાઓ આપવામાં આવે છે. બ્લેક મની નેગેટિવલી અફેક્ટ ધ નેશનલ ફિસ્કલ સિસ્ટમ. ઇન્ડિયા હેઝ મેડ આઈ કેચિંગ ડેવલપમેન્ટ ઇન ધ મેની સેક્ટર્સ. જો બ્લેક મની છે એ નેગેટિવ અસર દેશ પર પાડે છે. ઇન્ડિયા હેઝ મેડ આઈ કેચિંગ ડેવલપમેન્ટ ઇન મેની સેક્ટર્સ બટ ધ પેસ of development is negatively affected by the tax evasion due to black money. Kala nana na karane tax bachaine loko enu ganu badu shoshan kare chhe. Black money has created almost a parallel economy in the country. Jetli sara sachcha nana ni economy chhe jetlu begu thai chhe tax ne badu bharine loko je desh mate e paisa ape chhe tax bharine એટલું જ દેશમાં કાળું નાણું ફરે છે, એટલા જ પ્રમાણમાં. ઇટ ઓલ્સો ગીવ રાઇઝ ટુ ઇન્ફ્લેશન. ધેર આર વેરિયસ સોર્સિસ ઓફ બ્લેક મની, ધે આર એઝ ગીવન. કેટલા બધા સ્ત્રોત છે જેનાથી બ્લેક મની થાય છે, કાળું નાણું આવે છે દેશમાં. ધે આર એઝ ગીવન બિલો નીચે પ્રમાણે છે. એક્સપોર્ટ ઇમ્પોર્ટ ગુડ્સ ઉકે છે. At times, business houses engaged in import-export business produce unvalued bills to pay less amount of tax. This results into generation of black money. Okay, so import-export was to the end of the ayat ne nikas. જ્યારથી આ બિઝનેસ ઇમ્પોર્ટ એક્સપોર્ટ તરફ શરૂ થયો છે ત્યારથી ટેક્સ ઓછો ભરાય છે ત્યાં, અને એના લીધે આ કાળું નાણુંની શરૂઆત થઈ છે, બ્લેક મની. મેની પીપલ અર્ન અ લોટ ઇન સ્ટોક માર્કેટ બટ દે ડુ નોટ ડિક્લેર ધેટ અમાઉન્ટ ટુ ધ ગવર્મેન્ટ ઓથોરિટી ટુ અવોઇડ પેઇંગ ટેક્સ. ઓકે, છે ઘણા લોકો શેર માર્કેટ, સ્ટોક માર્કેટમાંથી પણ ઘણા બધા પૈસા કમાય છે. મેં કીધું જેમ કે 300 રૂપિયાનો શેર લીધો ને અત્યારે એને 40,000 ભાવ હોય, 10,000 ભાવ હોય, તો એ કેટલું થયું? તમારી પાસે એવા કેટલા શેર પડ્યા હોય તો એનો કેટલો ભાવ તમને મળે? તો કહે છે કે સ્ટોક માર્કેટમાં પણ લોકો ઘણા બધા પૈસાઓ કમાય છે, પણ એ ગવર્મેન્ટ, સરકાર પાસેથી છૂપું રાખે છે એ પૈસા, એટલે એને ટેક્સ ન ભરવો પડે. બ્રાઇબ્સ, આ તો આપણને ખબર જ છે, લાંચ, રૂશ્વત. ગિવિંગ એન્ડ રિસીવિંગ બ્રાઇબ્સ ઇઝ અ મેજર સોર્સ ઓફ બ્લેક મની. જે પણ કામ કરવું હોય સરકારી, કે ક્યાંય પણ જવું હોય ઓફિસમાં, આપણું કામ ઝડપથી પતાવવું હોય તો સીધું આપણે પૈસા દેવા પડે તો ફટાફટ થઈ જાય. એટલે એ પણ એક કાળું નાણું હોય, કંઈ બતાવે નહીં કે મને અહીંયા પગાર 10,000 છે ને હું અહીંયા બેઠા બેઠા 50,000 તો આમને કમાવું છું. એ પૈસા છુપા રાખે તો એ પણ કાળું નાણું ગણવામાં આવે છે. ઇઝ ઓલ અબાઉટ ટુડેઝ લેક્ચર.
We'll continue with the next lecture. Thank you. Thank you for listening. Have a nice day.